નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણની અનોખી ઉજવણી. ભિલોડાના વાઘાટીંબા ગામે દેવચકલી પકડવાની પરંપરા. દેવચકલીને ગોળ અને તલ ખવડાવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાન પુણ્ય કરવાનું મહિમા. અરવલ્લીમાં ઠેર ઠેર સેવા કાર્ય સાથે દાન કરાયું. ગૌશાળા, મૂંગા પશુ પંખીઓને દાન પુણ્ય કર્યું. શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ભાવિ ભક્તો સાથે પંપા સરોવરથી પદયાત્રામાં જોડાયા. શબરીધામ 10 કિલોમીટરની પદયાત્રામાં જોડાયા. આકાશમાં પતંગની જગ્યા ફટાકડાએ લીધી. સૂરજ ઢળતાની સાથે જ રંગબેરંગી ફટાકડાઓથી આતશબાજી. અમદાવાદમાં ગરબાની રમઝટ. એમએસ યુનિવર્સિટીના 8 એનસીસી કેડેટ્સની કર્તવ્ય પથ પરેડ માટે પસંદગી. સોશિયલ વર્ક ફેકલ્ટીના અધ્યાપિકા કેડેટ્સને લીડ કરશે. પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે. હાલોલમાં મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલોલના પાવાગઢ રોડ પર આવેલ એકતા ટ્રેડર્સ નામની દુકાનના માલિક સાથે અસામાજિક તત્વોએ કરી મારામારી. દુકાન માલિકે રૂપિયા 50,000ની ખંડણી આપવાનો ઇનકાર કરતા ચાર ઇસમોએ ચપ્પા વડે હુમલો કરી ગળદા પાટુનો માર માર્યો. સમગ્ર બાબતે દુકાન માલિકે હાલોલ ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી હતી ફરિયાદ. તો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો હાલોલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો હાલોલમાં મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. હાલોલના પાવાગઢ રોડ પર આવેલ એકતા ટ્રેડર્સ નામની દુકાનના માલિક સાથે અસામાજિક તત્વોએ મારામારી કરી હતી. દુકાન માલિકે રૂપિયા 50,000ની ખંડણી આપવાનો ઇનકાર કરાતા ચાર ઇસમોએ ચપ્પા વડે હુમલો કરી ગળદા પાટુનો માર માર્યો હતો. મારું નામ ઇમરાનભાઈ ઉસ્માનભાઈ વોરા છે. હું પાવાગઢ બરોડા બાયપાસ ગોપીપુરા રોડ પર ટાઇલ્સની દુકાન ચલાવું છું. આશરે 4-5 દિવસ પહેલાં મને રસ્તામાં રોકીને 3 ઇસમો દ્વારા ધમકી આપવામાં આવી કે 50,000 રૂપિયા આપી દેજે, અમારા રોડ પર ધંધો કરવો હોય તો, નહીં તો તને ચાકુથી મારીશું, ચાકુ મારી દઈશું, એવી મને ધમકી આપી. અને મેં એ લોકોની વાત મગજ પર ના લીધી અને મેં મારા મિત્ર વર્તુળમાં ચર્ચા કરી એની કે મને આ રીતની ધમકી મળી છે. એ લોકોએ કીધું કે કંઈ વાંધો નહીં, અમે વાત કરી લઈશું, એ લોકોની તપાસ કરીશું. પણ એની કોઈ એ ના થઈ ને પછી એ લોકો મારી દુકાન પર કાલે લગભગ 11-1 વાગ્યાની આસપાસ આવી અને સીધો મારા પર ચાકુથી હુમલો કરી દીધો. એના સીસીટીવી ફૂટેજ પણ મારી દુકાનના છે અને મારી જોડે આ બનાવ બન્યો છે. એની સાથે મારી જોડે મારો છોકરો પણ હતો. મને હાથના ભાગે ચાકુ બી વાગી ગયું છે. મેં મારા બચાવમાં મારા પેટના ભાગે એ લોકોએ ચાકુથી હુમલો કર્યો, પણ મેં ચાકુ પકડી લીધું તો મારા પગના હાથના ભાગે મને ચાકુ વાગી ગયું છે. અને મને મારા પર જે હુમલો થયો એનાથી વેપારીઓની અંદર, હાલોલના વેપારી વર્ગમાં એકદમ ડરની ને બીકની એ છવાઈ ગઈ છે કે હવે આપણે વેપાર કરવો કઈ રીતે. આવા માથાભારે શખ્સો દ્વારા ઘડીએ ઘડીએ ખંડણી કરવામાં આવે છે, માંગણી કરવામાં આવે છે અને બાસ્કાનું નામ સાંભળીને ગાંજો પીને આવે છે અને એવું કહે છે કે તમને અમે 50,000 રૂપિયા આપો. તો એવો વેપારીઓની અંદર ડર ઘૂસી ગયો છે કે હવે ધંધો કઈ રીતે કરવો. હવે મને ન્યાય મળે, ઇન્સાફ મળે એની મને અપેક્ષા છે ન્યાયતંત્રથી. આ લોકો બાસ્કાના 3 ઇસમ હતા અને 1 ઇસમને હું ઓળખતો નહોતો, જેનું એકનું નામ તોહિદ મકરાણી, બીજાનું નામ મોઇન મકરાણી અને ત્રીજાનું નામ ઇલુ સમંદર મકરાણી. આ 3 જણા એક્ટિવા પર આવ્યા હતા. એક સામેને રોડની ભાગમાં બર્ગમેન લઈને એક ઊભો હતો એક ભાઈ, એ એમને બેસાડીને છેલ્લે નીકળી ગયો હતો. એ લોકોએ મને જે ચાકુ માર્યું એ ચાકુ મારા હાથમાં રહી ગયું હતું અને એક્ટિવા બી અહીંયા મૂકીને આજુબાજુની પબ્લિક ભેગી થવાથી એ લોકો નીકળી ગયા હતા. મારું નામ ઇમરાનભાઈ ઉસ્માનભાઈ વોરા. ગઈકાલે 12 વાગ્યાની આજુબાજુ હાલોલ બાયપાસ ઉપર એટલે ગોપીપુરા રોડ તરફ જવાના રોડ પર એકતા ટ્રેડર્સ નામની એક દુકાન આવી છે. એના માલિક ઇમરાનભાઈ વોરા છે. એમની દુકાન ઉપર 3 ઇસમો અને એક બીજો અજાણ્યો ઇસમે આવીને 4 જણાએ પૈસાની 50,000 રૂપિયાની માગણી કરેલી. એટલે વેપારીએ તે પૈસા આપવાની ના પાડતા એમની સાથે ઝપાઝપી અને ગળાપાટોનો માર મારી અને ચપ્પાથી પણ હુમલો કરેલો હતો અને બળજબરીથી પૈસા કઢાવી લેવા માટે થઈને
આકૃત્ય કરેલ હતું. તે બાબતે જે વેપારી ઇમરાનભાઈ વોરા છે એમણે બાસ્કાના તોહિદ મોઇન અને હમીદ નામના ઇસમ તથા એક અજાણા ઇસમ એમ કુલ ચાર ઇસમો વિરુદ્ધમાં રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, જેમાં તે આ જે ઇસમો છે એ બાસ્કાના રહેવાસી છે અને બધા ગુનાહિત કૃત્યો સાથે સંકળાયેલા ઇસમો છે. તેમને પકડી પાડવા માટે સૂચના કરવામાં આવી છે અને હાલોલ રૂરલ પીઆઈ જાડેજા અને એમની ટીમ આ આરોપીઓને હસ્તગત કરવા માટે હાલમાં કાર્યરત છે. વિજય રાઠોડ, ડીવાયએસપી, હાલોલ. ભિલોડાના મઉ છાપરા પાસે દોરીથી ઘડું કપાયું હતું. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, તો ઘડાના ભાગે 8 ટાંકા લઈ યુવકને બચાવવામાં આવ્યો. તો ઝુમસરથી બાઇક પર જતો હતો યુવક. ભિલોડા તાલુકાના તેમજ દોરીથી કુલ 13 લોકો ઇજાગ્રસ્ત બન્યા હતા. તો ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, તો ઘડાના ભાગે 8 ટાંકા લઈ યુવકને બચાવવામાં આવ્યો. તો ઝુમસરથી બાઇક પર જતો હતો યુવક. અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણ પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ભિલોડાના વાંકા ટીંબા ગામે દેવચકલી પકડવાની છે પરંપરા. દેવચકલીને ગોળ અને તલ ખવડાવવામાં આવે છે. દેવચકલીને હુડહુડ કહીને ખુલ્લા આકાશમાં ઉડાડવામાં આવે છે. જો દેવચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષ સારું રહેવાની માન્યતા છે. તો વર્ષોની પરંપરાથી ઉજવાય છે ઉત્તરાયણ પર્વ. તો અરવલ્લી જિલ્લામાં ઉત્તરાયણની અનોખી ઉજવણી કરવામાં આવી. ભિલોડાના વાંકા ટીંબા ગામે દેવચકલી પકડવાની પરંપરા છે. દેવચકલીને ગોળ અને તલ ખવડાવવામાં આવે છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા છે. અરવલ્લીમાં ઠેર ઠેર સેવા કાર્ય સાથે દાન કરવામાં આવ્યું. ગૌશાળા મૂંગા પશુ પંખીઓને દાન પુણ્ય કર્યું. તો શામળાજી ગૌશાળા ખાતે અનેક લોકોએ ગાયોની કરી સેવા. તો મોટી ઇસરોલ સમસ્ત ગામ તરફથી ગાયોને ઘીનો શીરો ખવડાવવામાં આવ્યો. તો ઉત્તરાયણ પર્વ નિમિત્તે દાન પુણ્ય કરવાનો અનેરો મહિમા છે, ત્યારે અરવલ્લીમાં ઠેર ઠેર સેવા કાર્ય સાથે દાન કરવામાં આવ્યું. ગૌશાળા મૂંગા પશુ પંખીઓને દાન પુણ્ય કર્યું. તો શામળાજી ગૌશાળા ખાતે અનેક લોકોએ ગાયોની સેવા કરી. સતયુગમાં પ્રભુ શ્રી રામ આજના દિવસે જે પંપા સરોવરથી શબરીધામ આવેલ તેની સ્મૃતિમાં શબરીમાતા સેવા સમિતિ દ્વારા દર વર્ષે પંપા સરોવરથી શબરીધામ પદયાત્રા અને શ્રીરામ શબરી મિલનનો જાહેર કાર્યક્રમ રાખવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ શબરીધામના મુખ્ય સંચાલક અસીમાનંદ સ્વામી તથા પરમ પૂજ્ય મહામંડલેશ્વર સ્વામી જનાર્દન હરિજી મહારાજના સાનિધ્યમાં શબરીધામ ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે શ્રીરામ આગમન મહોત્સવની પરંપરાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, કુંવરજીભાઈ હળપતિ, પૂર્વ મંત્રી નરેશભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલ સહિતના રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણના વસ્ત્રોમાં સજ્જ બાળકો સાથે પંપા સરોવરથી ભાવિ ભક્તો 10 કિલોમીટર ચાલી શબરીધામ પહોંચ્યા હતા, જ્યાં ઠેર ઠેર આ સ્થળો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. मकर संक्रांति का दिन है, मकर संक्रांति की ढेर सारी मैं शुभकामना देता हूँ. साथ साथ हमारे आदिवासी समाज का आस्था केंद्र शबरी धाम दंडकारण्य वन, तो कहा जाता है कि जब श्री रामचंद्र भगवान जो वनवास में गए और वनवास में जब गए और दंडकारण्य वन में जब प्रवेश किया उसी समय ये पंपा सरोवर से पदयात्रा करके राम देवता राम माता सबरी माता की झोपड़ी पर वो आए थे, वही ये जगह है. और सदियों से सालों से त्रेतायुग से ये सबरी माता और रामचंद्र का मिलन का कार्यक्रम हो रहा है, हर साल हो रहा है. लेकिन इस वक्त हमारे सम्मानित गुजरात के मुख्यमंत्री श्री भूपेंद्रभाई पटेल साहब, पार्टी के अध्यक्ष सी आर पाटिल साहब, हमारे सरकार नेता क्या और साथ मिलकर आज धर्मतंत्र और राजतंत्र का समन्वय करके ये कार्यक्रम बनाया जाए. तो हमने आदिवासी मोर्चा को सम्मिलित करके ये काकरदा से कल माया देवी का जो मंदिर है, आदिवासी समाज का आस्था केंद्र है, वहाँ से श्री रामचंद्र भगवान और लक्ष्मण जी के साथ एक वेशभूषा में परिवेश के साथ वहाँ से एक शोभा यात्रा पदयात्रा निकाली और पूरे डांग में घूमकर कल पंपा सरोवर के पास उसको समापन किया. और आज सुबह में गुजरात, हमारे महाराष्ट्र सहित सभी के आए हुए सब संत महंत महात्मागण, हमारे यहाँ के असीमानंद जी, महामंडलेश्वर जी, हमारे पीपी स्वामी जी, हमारे नरेश भाई, हमारे यहाँ के डांग के सांसद, साथ में हमारे बीजेपी पटेल, हमारी पूरी टीम,
और साथ साथ हमारी वही टीम सबने मिलकर उसका आयोजन किया और पद यात्रा पूरी या पंपा सरोवर से सबरी धाम तक 7 किलोमीटर पैदल हम चले और आस्था के साथ सब लोग जुड़े हुए हैं। और ये जो हमारी आदिवासी समाज की आस्था के अंदर सबरी और राम का जो मिलन जो उस समय हुआ था वो सबरी राम का मिलन नहीं था, सबरी के साथ हमारा आदिवासी समाज का पूरा मिलन रामचंद्र भगवान के साथ था। सनातन हिंदू संस्कृति को बचाने के लिए, उसका प्रचार प्रसार करने के लिए और उसको बनाए रखने के लिए जो प्रयत्न उसी समय सबरी माता ने किया था, साथ साथ जीव हिंसा का जीव दया जिस भी सबरी माता ने उसी समय दिया था। राम सदैव जब ये दंडकारण्य वन में आए और सबरी माता के झोपड़ी में आकर उसके भोजन के रूप में आतिथ्य सत्कार के रूप में ये कहा जाता है कि जूठे बेर भी उसने लिए थे, वो संभव है समन्वय की भावना है समानता का संदेश है, वो संदेश लेकर आज हम आगे बढ़ रहे हैं और हमारे आदिवासी समाज के सभी लोग आज राममय बन गए हैं और आज रामचंद्र भगवान का मंदिर भी अयोध्या में आज बन रहा है और इसी की खुशी है। यहाँ से की बेर की माला है हमारे सबरी की धाम से लेकर पूरे दंडकारण्य में डांग जिले से 300 से ऊपर गांव हैं सभी से बेर की हाला ये जो हार बनाया है वो भी 22 तारीख के बाद यहाँ से हमारे संत महंत सम्माननीय सनातन जी पीपी स्वामी जी और महामंडलेश सभी हमारे सेवा संस्थान समिति हैं सबरी धाम की, तो समिति के माध्यम से 300 के अधिक सौ बेर की जो माला है वो भी वहाँ बेचने वाले हैं। तो ये इसके साथ ये जुड़ने का क्रम है और ये पूरे विश्व की ये जो अयोध्या का जो मंदिर बन रहा है आस्था का केंद्र है पूरे विश्व के लिए, सभी हिंदू समाज के सनातन हिंदू संस्कृति के लिए, हम आदिवासी समाज के लिए, हमारे आदिवासी समाज का आराध्य देव राम थे जो हमारे उसका भव्य मंदिर बन रहा है उसे आदिवासी समाज भी आज खुश है और मुझे इस सौभाग्य की घड़ी मेरे लिए भी है कि मैं सबरी धाम में आया हूँ, मेरे समाज के लोगों को मिला और आज हमारे सबरी माता और श्री रामचंद्र भगवान का जो वेशभूषा के रूप में यहाँ उसका स्नेह मिलन करवाया, रामचंद्र भगवान सबरी का मिलन करवाया और मिलन करके उस परंपरा को आगे हम बढ़ाए रखेंगे और आगे बढ़ेंगे और आने वाले समय में जितना यहाँ का तरक्की हो आदिवासी समाज मुख्य धारा में आए और सब लोग मिलकर तरक्की करें और रामचंद्र भगवान का आशीर्वाद सदैव हमारे आदिवासी समाज पर बने रहे, सबरी माता का आशीर्वाद सदैव हमारे समाज पर बने रहे, ऐसी शुभकामना के साथ सभी को मैं नमस्कार करता हूँ, प्रणाम करता हूँ, संतों के चरणों में वंदन करता हूँ और साथ साथ आदिवासी समाज की आस्था केंद्र आए हुए सभी हमारे भक्त बंधु भगिनी को भी मेरा प्रणाम, धन्यवाद। બીજી તરફ વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ રાજ્યભરમાં ગઈકાલે ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સૂરજ ઢળતાની સાથે જ આકાશમાં પતંગની જગ્યા ફટાકડા એ લીધી હતી। લોકો ફટાકડા ફોડી આતશબાજી કરતા હતા તો ફટાકડાના અવાજથી વાતાવરણ ગુંજી રહ્યું હતું। તુક્કલ પર પ્રતિબંધ હોવાના કારણે લોકો ફટાકડા ફોડી તેમજ ઉત્તરાયણ પર્વ મનાવ્યો હતો। હાલ ગુજરાતભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। બીજી તરફ નજર કરીએ તો MS યુનિવર્સિટીના NCC યુનિટમાંથી વિદ્યાર્થીઓની NCCની તાલીમ દરમિયાન દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્ય પથ પર પરેડ માટે પસંદગી કરાય છે। આ વર્ષે 8 ક્રેડેટ્સને કર્તવ્ય પથ પર પરેડમાં મોકલાશે, જેમાં આખા દેશમાંથી લગભગ 300 NCC કેડેટ્સ ભાગ લેતા હોય છે। ગત વર્ષે પણ યુનિવર્સિટીના 5 વિદ્યાર્થીની પસંદગી થઈ હતી, આ વર્ષે 8 વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે। ST વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે। મુસાફરોની ભીડ એકત્ર થતા કે જરૂરિયાત ઊભી થાય ત્યારે બસ મૂકવામાં આવી રહી છે। શનિવારે વડોદરા ST ડેપોમાંથી વધારાની 25 બસ મુકાઈ હતી। ડેપોના મેનેજર AK ખાંડ દ્વારા જણાવ્યા અનુસાર અમદાવાદ, પંચમહાલ અને દાહોદ માટે બસ મુકાઈ હતી। આ એક્સ્ટ્રા બસમાં એક બસથી અંદાજિત 10,000 ઉપરાંતની આવક થતી હોય છે, જે મુજબ એક જ દિવસમાં વડોદરા ડેપોની અંદાજે 3 લાખ ઉપરાંતની આવક થશે। ભાવનગર શહેર જિલ્લામાં જાહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી હતી, જેમાં ભરતનગર પોલીસે ગાયત્રીનગર ATM પાસે જાહેરમાં ચાઇનીઝ તુક્કલ વેચાણ કરતો હોય તેની તલાશી લેતા તુક્કલ નંબર 45 કિંમત રૂપિયા 1125 સાથે ધર્મેન્દ્રસિંહ બાબુભા સરવૈયાને ઝડપી લીધો હતો। જ્યારે ગાયત્રીનગર શિવશક્તિ સોસાયટી નજીકથી ચાઇનીઝ દોરી તુક્કલ નંગ 95 કિંમત રૂપિયા 2375 સાથે ઝડપી લીધો હતો।
ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થતા જિલ્લાના કુલ 97,252 હેક્ટરના વાવેતરમાં તળાજાનો હિસ્સો સર્વાધિક 25,289 હેક્ટરનો રહ્યો છે, જેમાં ચણામાં સમગ્ર જિલ્લાના 13.600 હેક્ટરમાં તળાજાનું 3,550 હેક્ટરનું વાવેતર છે, જ્યારે ડુંગળી પાકમાં અવ્વલ ગણાતા તળાજા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ઓછો રસ દાખવતા ડુંગળીનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું 8,548 હેક્ટરનું રહ્યું છે. આણંદના ભાલેજ પોલીસ મથકના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ભાલેજ શેખવાડા બજારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ઘરઘડી નંગ એક, જેની કિંમત રૂપિયા 250 સાથે ભાલેજમાં રહેતા અસ્પાક ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો. વાસદ પોલીસે રાજુપુરમાં રહેતા બુધાભાઈ પરમારને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે વાસદ માંડવાપુર રોડ પરથી અજય પઢિયારને ચાઇનીઝ દોરીની સાથે ઝડપી પાડ્યો હતો. હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે, પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે મોસમનો મિજાજ બદલાયો છે, જેના કારણે ડિસેમ્બર જાન્યુઆરીમાં પડતી હાડ થીજવતી ઠંડી ગાયબ છે. હાલમાં રવિ પાકની સિઝન છે. રવિ પાકને ઠંડીની જરૂર હોય છે, પરંતુ ઠંડીમાં સતત વધઘટ રહેતી હોય છે. તેની વિપરીત અસર પાક પર થઈ રહી છે. ઠંડી ઘટતા ઘઉં તેમજ નીકળી ગયા હોય ઉત્પાદન 20-25% ઘટાડો થશે તેવું જાણવા મળી રહ્યું છે. તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.